નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? બધા મજામાં છો? વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા એક મંથથી બાયોલોજીમાં છે એ અભ્યાસક્રમ બંધ હતો. થોડુંક મારે MSc ચાલુ કર્યું તો એની થોડીક દોડાદોડીમાં થોડોક સમય આપણે બ્રેક લીધેલો. હવે આપણે કન્ટિન્યુ છે એ બાયોલોજીના દરેક ટોપિક છે એ તમારે સિલેબસ પૂરો થાય, તમને વ્યવસ્થિત સમજાય એવો પ્રયત્ન કરીશું. અને જો કંઈ ક્વેરી હોય તો કોઈ પણ ટાઈમે મને વોટ્સઅપમાં તમે મેસેજ કરશો એટલે હું એ સોલ્યુશન તમને કરી દે. તો આપણે પ્રકરણ 8 પહોંચ્યા હતા, તો ત્યાંથી આપણો અભ્યાસક્રમ છે એ કન્ટિન્યુ છે એ ચાલુ કરીએ છીએ. તો ત્યારે આપણે પ્રકરણ 7ની અંદર જોઈએ કે આપણે એમાં પ્રાણીઓના રચના કે આયોજન એમાં ઘણી બધી અલગ અલગ પેશીઓ વિશે અભ્યાસ કર્યા. ત્યાર પછી આપણા પાઠ્યપુસ્તકમાં એના માટેના 3 પ્રાણીઓ છે એ આપેલા હતા, અળસિયું, વંદો અને ડેડકો. એમાં વંદો છે આપણા સિલેબસમાં નીકળી ગયેલો છે, પણ આપણે અળસિયું છે એ આખો આપણા સિલેબસમાં છે એટલે આપણે આના વિશે અભ્યાસ કરીશું. આનો આમ તો એક લેક્ચર લીધેલો પણ તમને એ બહુ કંઈ યાદ નહીં હોય, થોડુંક આપણે રિવિઝન કરીએ એટલે જેથી કરી થોડીક થોડીક એની બાહ્ય ઇન્ફોર્મેશન મેળવીએ, એને બાહ્ય રચના વિશે થોડોક અભ્યાસ કરીએ, પછી આપણે એને અંતસ્થ રચના વિશે એનો અભ્યાસ કરીશું એમ. તો આપણે એના વિશે અળસિયાથી ફરીવાર આપણે બાયોલોજી છે એ ચાલુ કરીએ. તો તમે દરેક વિદ્યાર્થી મને સાથ સહકાર આપો, દરેક લેક્ચર જો આગળ જો એવું તમને લાગે કે તમારા ક્લાસ છે એ નથી જોયેલા, ઘણા સમયથી છે એ જીવવિજ્ઞાનનો લેક્ચર નથી આવતો એટલે તમને એવું હશે કે હવે આપણું અહીંયાથી અધૂરું રહી ગયું, પણ એવું નહીં, હવેથી કન્ટિન્યુ લેક્ચર આવશે. તમે આગળના જે કોઈ ક્લાસ બાકી રહી ગયા હોય એ ફરીવાર જોઈ લો. તમારે ઓફલાઈન લેક્ચર છે એટલે તમે તમારા એની ટાઈમ એ લેક્ચરને અટેન્ડ કરી શકો છો. તો આપણે હવે અળસિયાનો થોડું ઘણી માહિતી મેં તમને આપેલી છેલ્લા લેક્ચરમાં, એનો ઘણો ટાઈમ થઈ ગયો એટલે ખબર નહીં હોય, તો આપણે ફરી વખત અહીંયું છે એનું બાહ્ય ઇન્ફોર્મેશન કે એનો બેઝિક માહિતી આમ કયો તોય ચાલે, અને બાહ્ય જે કાંઈ રચના છે એની મોર્ફોલોજી છે એનાથી અભ્યાસ કરીએ. અળસિયાને આપણે જો અંગ્રેજીમાં કેવું હોય તો સામાન્ય રીતે અર્થવોર્મ કહેતા હોઈએ છીએ, અળસિયાને અંગ્રેજીમાં અર્થવોર્મ કહેતા હોઈએ છીએ. અળસિયાનો સૌથી પહેલાં જો આપણે જ્યારે આ એક્ઝામમાં ટોપિક કઈ રીતે પૂછાય તો એ રીતે આપણે એનો અભ્યાસ કરીશું. તો અળસિયાનો સૌપ્રથમ તો જોઈએ તો કે રંગ કેવો હોય, તો કે રંગ તમને ખ્યાલ છે કે રેડિશ બ્રાઉન એટલે કે લાલાશ પડતો કથ્થાઈ રંગનો. રંગનું છે એ અળસિયાનો કલર હોય. હવે એની સાઈઝ, સ્ટેપન સાઈઝ અથવા તો એ કેવું હોય એમ, આકાર કેવો હોય એમ પણ એનું કહી શકો એમ, તો કે આકાર છે એ તમને ખબર છે કે નલિકામય રચનાવાળું નળાકાર લાંબુ એવો એનો આકાર છે. તો કે અળસિયું કેવું છે, તો કે લાંબુ અને નળાકાર, તો આવો છે એનો આકાર હોય છે. હવે આપણે જો વાત કરીએ કે આગળ રંગ, આકાર એ પછી એની વાત કરીએ કે એ આપને ખ્યાલ છે અળસિયા તમે જોયા હશે, તો અળસિયું છે એ ઘણા બધા ખંડો પણ ધરાવે છે, પણ એમાં ખાસ ભારતની અંદર જે અળસિયું છે એની 2 જાતિ જોવા મળે છે. એમાંની એક જાતિ છે એ લુમ્બ્રિકસ, તો એની અળસિયાની જાતિ કે એવી આપણે કહીએ ને તો કે સ્પીસીસ એની અલગ અલગ, તો કે લુમ્બ્રિકસ એક જાતિ છે લુમ્બ્રિકસ. તમે જોયા હશે કે ઘણા નાના નાના અળસિયા હોય એ લુમ્બ્રિકસ જાતિ છે, પછી એક લંબાઈમાં મોટા જે સૌથી વધારે જોવા મળતા હોય તો એને કહ્યું તો કે ફેરિટીમા,
ફેરીટીમાં આ ફેરીટીમાં છે ને એનો વૈજ્ઞાનિક જો આખું નામ કહીએ ને તો કે ફેરીટીમાં પોસ્થુમા એવું પણ એને કહેવામાં આવતું હોય છે આવું પણ એનું નામ છે એ દર્શાવવામાં આવતું હોય છે તો એ ફેરીટીમાં કાં તો લુમ્બ્રિકસ એ બંને છે ઇન્ડિયાની સ્પીશીઝ જાતિઓ છે અને આ બે જાતિઓ ઘણી સંખ્યામાં જોવા મળે છે હવે જ્યારે આપણે અળસિયાને શોધતા હોય તો એ શેના દ્વારા તો કે અળસિયાને શોધતા હોય તો અળસીને તમે ઘણી વખત લાંબો પટ્ટો જોયો હશે કે માટી છીણી છીણીને એક પટ્ટો બનાવે એ એક પ્રકારનું શું છે તો કે તમને ખ્યાલ હોય તો અળસિયાનું છે ને એક ખાતર જેને આપણે સામાન્ય રીતે વર્મી કાસ્ટિંગ કહેતા હોઈએ છીએ તો એ વર્મી કાસ્ટિંગ નામનું છે એ ખાતર બનાવવા માટે ઉપયોગી છે એ પદ્ધતિને વર્મી કાસ્ટિંગ કહેવામાં આવે છે અથવા તો એ ખાતરને વર્મી કમ્પોસ્ટ કહેતા હોય આપણે વર્મી કમ્પોસ્ટ પણ કહેતા હોય ને વર્મી કાસ્ટિંગ પણ કહેતા હોઈએ છીએ તો કે એમાં શું કરે તો કે અળસીઓ છે એ માટી સીણી અને એનો મળ છે એને જ વર્મી કાસ્ટિંગ કહેવામાં આવતું હોય તો કે એના શરીરમાં એ માટી છીણી અને જે અળસિયા છે એ મળનો જે નિકાલ કરે છે એને શું કહેવામાં આવે છે તો કે મળ રૂપે નિકાલ કરે તેને ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે તો કે એને કહેવામાં આવે છે વર્મી કાસ્ટિંગ સોરી તો એને વર્મી કાસ્ટિંગ કહેવામાં આવતું હોય ખાસ આને યાદ રાખવું ઘણી વખત એમસીક્યુમાં છે એ આવતું હોય છે હવે અળસિયું છે એ ઘણા બધા ખંડો ધરાવે છે એટલે કે સેગમેન્ટ ખંડો અને અંગ્રેજીમાં કેવું હોય તો કે સેગમેન્ટ તો એ ખંડો છે એ કેટલા હોય તો એ ખંડો છે એ તમે જો સામાન્ય રીતે કહો ને તો 100 થી 120 જેટલા છે એ ખંડોમાં વિભાજિત થયેલું તમે તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ છે કે તમે ખાસ હવે ધ્યાન રાખજો કે પાઠ્યપુસ્તકમાં અમુક એવી આકૃતિ હશે જે બહુ મોટી હોય તો આપણે બોર્ડમાં ડ્રો ન કરી શકીએ તો જ્યારે પણ ક્લાસ હોય ત્યારે તમે પાઠ્યપુસ્તક જોડે લઈને બેસો એટલે જે થિયરીકલ માહિતી આપો સમજાવું એ રીતે તમને આકૃતિ પર ફોકસ કરી શકો એમ તો એ 100 થી 120 ખંડો તમને ખબર છે કે આવી અળસિયાની છે એ આખી રચના હોય તો આમાં જે આ ખંડો છે એ ઘણા બધા છે એ વિભાજિત થયેલા હોય છે તો એ 100 થી 120 ખંડો છે એ ધરાવે છે હવે એ બે ઉપર અને નીચે એમ બે ભાગ પણ ધરાવે એમાં ઉપરનો ભાગ જોઈને કહીએ તો એક ખાસ આમાં આ માહિતી એટલા માટે આપું છું કારણ કે તમારે વારાઘણી એ શબ્દ આવતા હોય તો ઉપરના ભાગને પૃષ્ઠ દેખાવ કહેવામાં આવશે આમાં અને નીચેના ભાગને વક્ષ દેખાવ કહેવામાં આવશે તો આ બે શબ્દ છે એ યાદ રાખવા કે ઉપરનાને પૃષ્ઠ અને નીચેનાને વક્ષ છે એ કહેવામાં આવે અને એક લાંબુ નળિકામાં જેવું રચના છે એ ધરાવે છે હવે એની ઉપર છે એ જોવો ને તો એક આખો આ અળસિયું છે ઉદાહરણ તરીકે આ ખંડો હું કાઢી નાખું જેથી તમને છે એ આ કોઈ અળસિયું છે હવે આ એની ઉપરનો ભાગ ને આમ જોઈએ તો કે એની નીચેનો ભાગ ઉપર આ ઉપર ને ઓલી બાજુ જોઈએ તો કે નીચેનો ભાગ હવે આ ઉપરના ભાગમાં એક છે ને રુધિર વાહિનીનો આખો પટ્ટો આવેલો હોય જે ઘેરા ઘાટા રંગનો હોય છે તો એ છે એ ક્યાં હોય તો કે ઉપરની બાજુ તો કે પૃષ્ઠભાગ ઉપર શું હોય તો કે રુધિર વાહિની પટ્ટો હોય છે
આવે નો હોય છે. હવે એમ કહીએ ને તો કે અળસિયું છે ને એ ખાસ એક તમને એક બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે એ અપૃષ્ઠવંશી પ્રાણી છે. આપણે અહીંયા સાઈડમાં લખી નાખીએ કે કેવું તો કે અપૃષ્ઠવંશી. એને અપૃષ્ઠવંશી કેમ કહેવામાં આવે છે તો તમને ખ્યાલ છે કે આપણે પ્રાણી સમુદાયમાં અભ્યાસ કર્યો તેમાં પ્રાણીઓના બે ભાગ પડતા, તો આગળ બધે જે આવતા કે આ અળસિયું છે ને તમને ખ્યાલ છે અપૃષ્ઠવંશી એટલે કે કયો સમુદાય, તો કે નુપુરક સમુદાયમાં મૂકવામાં આવે. તમને ખ્યાલ હશે, હવે તમે આગળ જોઈ ગયા અળસિયા વિશે કે રેતી કીડો ને અળસિયો ને બધાને છે એ નુપુરક સમુદાયમાં મૂકવામાં આવતા. તો એક તો જોઈએ તો કે અપૃષ્ઠવંશી એટલે કે મેરુદંડ નથી ધરાવતા એ અપૃષ્ઠવંશી, અને પૃષ્ઠવંશી છે એના પણ પાછા બે ભાગ પાડેલા હતા. એ તમને ખ્યાલ હશે કે એમાં અમુક છે એ પૃષ્ઠવંશીમાં તમને ખ્યાલ હશે કે શીશ મેરુદંડી, પૂચ્છ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પૃષ્ઠવંશી જે કોઈ છે એ સંપૂર્ણ મેરુદંડ ધરાવે છે, તો એમાં પણ પાછા પ્રકાર પાડેલા. એટલે પૃષ્ઠવંશી કે જે મેરુદંડ ધરાવે ઘણા પૂંછડીના ભાગમાં હોય, ઘણા ખાલી શીશના ભાગમાં હોય, અને ઘણા એવા પણ છે કે જેના આખા શરીરમાં હોય. એમ આપણે થોડીક આગળની બેઝિક માહિતી મેળવી લઈએ તો આપણે પ્રાણી સમુદાયમાં જોયું કે મેરુદંડી અને અમેરુદંડી. તો એમાં અમેરુદંડીમાં બધા સમુદાય આવતા, નુપુરક આવતું, છ છિદ્ર એટલે કે છિદ્રકાય સમુદાય આવતું, મૃદુકાય આવતું, એ તમે દરેક સજીવ વિશે અભ્યાસ કર્યો. અને એમાંય ખાસ એ નુપુરક સમુદાયનું એક પ્રાણી છે. અને એમાંય કેવું તો કે એ પછી જોઈએ તો કે જ્યારે ઓલા આપણે બીજા સમુદાય છે, આપણે ઉદાહરણ તરીકે ડેટકોનો અભ્યાસ કરીશું, તો ડેટકો શેમાં મૂકવામાં આવે તો કે એ ડેટકો છે એ ઉભયજીવી સજીવની અંદર મૂકવામાં આવે છે. એ કેવું છે તો કે એ મેરુદંડ ધરાવે એટલે એને પાછું મેરુદંડી સમુદાય એટલે કે પૃષ્ઠવંશીમાં મૂકવામાં આવેલું છે. તમે યુનિટ રિવિઝન થોડો કરજો. તો એમાં અપૃષ્ઠવંશી એટલે કે અમેરુદંડી, અને પૃષ્ઠવંશી એટલે બધા મેરુદંડી કે જે મેરુદંડીના હતા કે ત્રણ, પૂચ્છ મેરુદંડી, શીશ મેરુદંડી અને અપૃષ્ઠવંશી. અપૃષ્ઠવંશી નહીં, સોરી, પૃષ્ઠવંશી. એ ત્રણ સમુદાય આવતા હોય એમાં તમે પૃષ્ઠવંશીમાં એનો છેલ્લો સમુદાય તમે જોશો તો એમાં શું હતું તો કે એની અંદર છે એ બધા વિહંગ હતા, સસ્તન હતા, એ અલગ અલગ છે એ સમુદાય છે એ કાસ્થિ મત્સ્ય અસ્થિ મત્સ્ય ને અલગ અલગમાં ડિવાઈડ કરેલા હતા. તો એ અપૃષ્ઠવંશી અળસિયું છે, અને એ પણ કેવું તો કે સ્થળચર, પરંતુ ક્યાં તો કે જમીનમાં ઊંડે ઊંડે નિવાસ કરે એ સ્થળચર પ્રાણી છે. પરંતુ એને કેવી તો કે ભેજવાળી જમીનમાં વધારે પસંદ આવે, એ ભેજવાળી જમીનમાં નિવાસ કરે છે. અને એક સ્થળચર પ્રાણી છે કે જમીનમાં ઊંડે ઊંડે રહે, પરંતુ ચોમાસાની ઋતુમાં તમે જોવો તો અળસિયા ઉપર વધારે નીકળે, જમીનમાં પાણી ભરાય અને ઉપરની જમીન ઠંડી શીતળતા રહે એટલે પછી એ ઉપર પણ નિવાસ કરે છે. અને એ ખાસ તમે જો કહો ને તો અળસિયું છે ને એવું પ્રાણી છે જે ઉભયલિંગી, ઘણી વખત છે એ એમસીક્યુમાં આવે. ઉભયલિંગી કેમ કહેવામાં આવે, કારણ કે એ અંડપિંડ, એ શુક્ર એમાં જે અંડપિંડનો ભાગ એટલે કે શુક્ર સંગ્રહાશય પણ આવેલું હોય, અને અંડપિંડ અને શુક્રપિંડ એ બંનેના ભાગો છે એ આવેલા હોય, એટલે કે નરજનન છિદ્ર પણ ધરાવે અને માદાજનન છિદ્ર પણ ધરાવે છે. તો એટલા માટે છે એ ઉભયલિંગી પ્રાણી એને કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ અને તમને ખ્યાલ હોય તો એ ખાસ તો આમ જમીન ઉપર રહેતું પ્રાણી છે, સ્થળ પસંદગી કરે, પરંતુ એમ કહો ને તો ખાસ કરી અને એને પાણીની ચોમાસામાં જો પાણીના ખાબોચિયામાં પણ હોય તો એને કાંઈ એ નુકસાન કરતું નથી. હવે આપણે જોઈએ તો આપણા ભારતમાં તો ફેરિટીમાં અને લુમ્બ્રિકસ જેવી જાતું જોવા મળે, એમાં પણ ફેરિટીમાં છે એ વધારે જોવા મળે. હવે એના ભાગ વિશેની થોડીક બાહ્ય ઇન્ફોર્મેશન મેળવીએ તો એનું જે પહેલો ભાગ જો આપણે કહીએ, આપણે અહીંથી થોડીક શરૂઆત કરીએ તો એનો 100 થી 120 જેવા ખંડો હોય, એમાં પહેલો ખંડ હોય ને એને પરિતુંડ કહેવામાં આવે. પહેલા ખંડને
પરિતુંડ કહે એને પરિતુંડ કહેવામાં આવે છે. હવે એ પહેલા ખંડને પરિતુંડ કહેવામાં આવે ત્યારે તમે આવી રીતના તમારા પાઠ્યપુસ્તકમાં છે એ આકૃતિ જોવા મળશે. તો હવે આવી રીતના તમને મુખાગ્રની જોવા મળશે. આ પેલો ખંડ તો કે આ પરિતુંડ. હવે આ જે હશે ને એ તમને એમ થાય કે શું છે તો કે એને મુખાગ્ર કહેવામાં આવે છે. એ મુખાગ્રનું કાર્ય શું છે તો કે આ મુખાગ્ર જે કહો ને તમે તો એ માટીને ઝીણી ઝીણી કરે. જ્યારે અળસિયુંને શોધો ને તો એ જ્યારે ચાલુ જતું હોય ને ત્યારે આ મુખાગ્ર દ્વારા માટી અને ઝીણીને ભૂકો કરે એટલે પાછળ આખો પટ્ટો પડે. એ તમે માટી જે એની ઝીણેલી માટી છે એ તમે જોઈ શકો. એના દ્વારા તમે કોઈ અળસિયાને શોધી શકો. તો એ મુખાગ્રનું કાર્ય શું છે તો કે માટીને ભૂકો કરે છે. હવે એ મુખાગ્ર છે એ કેવું તો કે એ એક આમ અણીદાર રચના જેવી રચના એની અંદર આવેલી હોય એને સાદલી જેવું એક આવરણ આવેલું હોય એના ઉપર. હવે ત્યારબાદ કયો તો એની અંદર અલગ અલગ ખંડો આવેલા હોય. ઉપર રુધિરવાહિની હોય અને નીચે જનન છિદ્ર હોય. એમાં પછી ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો એને 14 થી 16 ખંડો છે એ વલયિકા ધરાવે. એના 14 થી 16 ખંડો એ એક જે રત્ના 14 થી 16 ખંડો છે એ વલયિકા. તમને આમ આ ખંડોની આખી લાઈન હશે એમાં 14 થી 16 ખંડોવાળી જે રત્ના હશે એને આને કીધું હશે કે વલયિકા. હવે એને કહીએ તો કે વલયિકા. હવે એ વલયિકા છે ને એ અળસિયામાં 3 પ્રકારની હોય. કેવી તો કે આ આગળની હોય ને એને પૂર્વ વલયિકા અને પાછળનો ભાગ હોય આ દાખલા તરીકે આગળનો છે તો આ પૂર્વ. આ પાછળનો છે તો કે એને પશ્વ. આગળની પૂર્વ વલિકા હોય એ નાની હોય પણ આ પશ્વ વલિકાનો ભાગ ખૂબ મોટો હોય તો એ 3 ભાગો તો કે પેલો તો કે પૂર્વ પછી બીજો તો કે વલયિકા ખાલી વચ્ચેનો મધ્યનો ભાગ. અને ત્રીજો તો કે પશ્વ. તો એવા છે એ અલગ અલગ 14 થી 16 ખંડોમાં છે એ વલયિકાનો છે એ ભાગ ધરાવે છે. હવે 5 થી 9 ખંડોમાં છે એ શુક્ર સંગ્રહય છિદ્ર ધરાવે છે. 5 થી 9માં શુક્ર સંગ્રહાશય છિદ્ર. આપણે આવી ગયા જોશું કે શુક્ર સંગ્રહાશયનું શું કાર્ય છે. એને શુક્રકોષમાં પાછા ઉત્પન્ન થશે એ આપણે પાછું આગળ હજી એમાં આપણે અભ્યાસ કરવાનો આવશે. પણ અત્યારે ખાલી યાદ રાખો તો 5 થી 9માં શુક્ર સંગ્રહાશય છિદ્ર છે એ આપણે આ દરેક ભાગમાં શું શું આવેલું છે એના વિશે જોઈએ છીએ. હવે 14માં ખંડમાં છે એ માદા જનન છિદ્ર. કે જે પણ શું કરતું હોય કે ત્યાં કોઈ અંડકોષો છે એ અંડકોષો છે એની અંદર છે એનાથી અંડકોષો ત્યાંથી મુક્ત થતા હોઈએ છીએ. પછી કે જે પણ ક્યાં છે તો કે આ જનન છિદ્રો બધા ક્યાં છે તો કે એના વક્ષ પૃષ્ઠભાગ ઉપર નહીં પરંતુ વક્ષ ભાગ ઉપર એ પણ યાદ રાખવાનું. હવે ત્યારબાદ જુઓ તો કે 18માં નરજનન છિદ્ર. 18માં ખંડમાં તો કે નરજનન છિદ્ર આવેલું હોય છે. હવે ત્યારબાદ અળસિયું છે અને આ ખંડો હોય ને એ આ રીતે હોય. દાખલા તરીકે આ અળસિયું છે ને તો આમાં જે આ ખંડો પડે ને એ આ રીતે પડે એટલે કે આમ એસ આકાર બને. આ એસ આકાર બને ને એને વજ્રકેશો કહેવામાં આવે. તો અળસિયામાં આપણે એ લખીએ તો કે અળસિયામાં એસ આકારના થોડુંક શોર્ટમાં લખું તો એસ આકારના શું હોય તો કે વજ્રકેશો.
એ વજ્ર કેશો શું કરે છે તો કે એ વજ્ર કેશો છે ને એના કારણે અરસ્યું છે ને એ હલનચલન કરી શકે તો એ હલનચલનમાં છે એ ઉપયોગી છે પછી એના વક્ષ ભાગ ઉપર છે ને અરસિયાના શરીર ઉપર ઘણા બધા ઉત્સર્ગ સિદ્ધો આવેલા છે કે જે શું કરે તો કે ઉત્સર્ગ પદાર્થનો નિકાલ કરે છે તો એ ઉત્સર્ગ સિદ્ધો કે જે અસંખ્ય પ્રકારના સિદ્ધ સ્વરૂપે એમાં આવેલા હોય છે કાણા જેવી રચના આવેલી હોય તો આ અરસિયા વિશે તમને ઘણી બધી છે યા જે મેં માહિતી આપી ઇન્ફોર્મેશન જે બાહ્યકાર રચના ગણો તો પણ ચાલે તો આ તમને થોડી ખ્યાલ હોવી જોઈએ કે પહેલા ખંડને શું કહેવાય તો કહેવાય એને પરિતુંડ કહેવાય એની આગળ જે અણીદાર રચના એને શું કહેવાય તો કે મુખાગ્રહ કહેવાય તમે આકૃતિ રાખજો એટલે ખ્યાલ આવે પછી ત્યારબાદ તમે જુઓ તો કે 14મા ખંડમાં વલયિકા આવેલી હોય વલયિકા અરસિયામાં છે એ 3 પ્રકારની હોય કેવી કેવી હોય તો કે એક તો ખાલી વલયિકા ઉપરનો પૂર્વ વલયિકા અને નીચેની પશ્વ વલયિકા હોય પછી તો કે 5-9મા શુક્ર સંગ્રહાય છિદ્ર આવેલા હોય અને એમાંય તે તો કે 14મા ખંડમાં માદા જનન છિદ્ર અને 18મા નર જનન છિદ્ર છે એ આવેલા હોય અને એસ આકારના દરેક ખંડમાં વજ્ર કેશો હોય જે અરસિયાને હલનચલન કરવા માટે ઉપયોગી હોય છે પછી ત્યારબાદ તમે જુઓ તો કે ઘણા એના શરીર ઉપર છે ઉત્સર્ગ છિદ્ર આવેલા હોય જે શું કરે તો કે એના મળ સ્વરૂપે ઉત્સર્ગ પદાર્થનો નિકાલ કરે છે તો આપણે છે એ ઘણી વખત કોઈ બગીચામાં અરસિયા હોય એને શોધવા હોય કોઈ એવી જમીન ઉપર તો એનો જે પટ્ટો છે એના દ્વારા એ જે માટી આગળ છીણ એના પટ્ટો આખો પડે એના દ્વારા શોધી શકે તમે ઘણી વખત આ વર્મી કાસ્ટિંગ જે ખાતર છે ને એ પણ તમે જોયું હશે અરસિયા ઘણા એવા ખેડૂતો એનો ઉપયોગ કરતા હોય છે તો અરસિયું ઘણી વખત આમાંથી કોઈ પણ એમસીક્યુ કેટલા ખંડ ધરાવે એનો કલર એની જાતિ એનો આકાર એના ખંડો એનો કયા ખંડમાં કયો ભાગ કેવું પ્રાણી અપૃષ્ઠવંશી ઉભયલિંગી નૃપક સમુદાયનું આ પ્રાણી એવા ઘણા બધા ક્વેશ્ચન છે એ પૂછાતા હોય તો આ દરેક ક્વેશ્ચન પણ છે એ તમે સોલ્વ કરો જો કાંઈ પણ ન પૂછાય તો તમે એની ટાઈમ મને મેસેજ કરી દેવાનો એટલે હું જ્યારે જોઉં ત્યારે તમારું કોઈ પણ પ્રશ્નો છે એ સોલ્યુશન પણ હવે તમે જરાય પણ ગભરાયા વગર એમ તમારી એક્ઝામ તો આવશે ટૂંક સમયમાં ગમે ત્યારે તો આ કોરોનાની COVID-19ની સ્થિતિમાં સારી એવી ઘરે બેઠા પણ તૈયારી કરો મારું પણ MSc ચાલુ છે હું પણ એની તૈયારી કરું અને તમારા લેક્ચર પણ લેશ તો આપણે અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો તમે થોડોક મને સાથ સહકાર આપી અને દરેક લેક્ચર અટેન્ડ કરો એવી હું અભિલાષા રાખી છું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો